સુરતમાં ચોક બજાર વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંક બહાર 20 લાખની લૂંટની ઘટના બનવા પામી હતી. રિક્ષામાં આવેલા ઈસમો લૂંટ કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. સુરતી શહેરમાં ચોક બજાર વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંક બહાર 20 લાખની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. વિવિધ બેંકમાં રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરતી કંપનીની વેનમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરવામાં આવી હતી. રિક્ષામાં આવેલા અજાણ્યા ઈસમો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઘટના બની તેનાથી 200 મીટર દૂર જ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે, જ્યારે લૂંટારૂએ વેનના ગનમેનને રૂપિયા પડી ગયા હોવાનું કહી નજર ચૂકવી રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉધના સિલિકોન શોપર કોમ્પ્લેક્સમાં આવેલી રેડિયન કંપની વિવિધ બેંકોમાંથી રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરે છે. આજે કંપનીની ગાડી રૂપિયા લઈને ડ્રાઈવર સુભાષ અને ગનમેન રમેશસિંહ ચોક બજાર ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયા હતા. ગનમેન ગાડીમાં બેઠો હતો અને ડ્રાઈવર 42 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બેંકમાં જમા કરાવવા ગયો હતો. દરમિયાન રિક્ષામાં અજાણ્યા 4 જેટલા ઈસમો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ ગનમેનને કહ્યું હતું કે તારા રૂપિયા પડી ગયા છે, જેથી ગનમેન ગાડીમાંથી ઉતરી રૂપિયા લેવા જતા અજાણ્યા શખ્સે ચપળતાથી ગાડીમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રિક્ષામાં ફરાર થઈ ગયો હતો. ગનમેનને બેગની ઉઠાંતરી થઈ હોવાની જાણ થઈ છે. દરમિયાન ડ્રાઈવર પણ આવી જાય છે. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. 20 લાખની લૂંટની ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાથે જ ક્રાઇમ બ્રાન્ચ FSL ડોગ સ્કોડની ટીમ પણ જોડાઈ છે. પોલીસે તપાસ કરતા બેંકના સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે, જ્યારે પોલીસને લૂંટારૂ જે રિક્ષામાં આવ્યા હતા તે રિક્ષાનો નંબર મળી જતા સીસીટીવી અને રિક્ષાના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોક બજાર ખાતે જ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે, જેનાથી અંદાજે 200 મીટરના અંતરે જ એસબીઆઈ બેંકની ચોક બજારની શાખા આવેલી છે, જેમાં રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરતી ખાનગી કંપનીની વેનમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરવામાં આવી હતી. કિશન કાપોપરા, આઝાદ ન્યૂઝ, સુરત.